સ્વામી નારાયણ ભગવાનની જય. વર્ણિવેશ રમણીય દર્શન મંદા સરુચિરાનનામ્બુજમ પૂજિતમ સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અક્ષર નિવાસી તથા વક્તાશ્રી તથા કોઠારીઓ શ્રી તથા સર્વે યજમાન પરિવાર તથા સર્વે ભાવિક ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા. ગઢડું મારું ને હું ગઢડાનો, એક કેદી નહીં મટવાનો, એવું ભગવાને કીધું છે. એવું આ ગઢડું, એમાં જે યજમાન પરિવારોએ આ ભગવત સ્મરણ કથા વાર્તાનું આયોજન કર્યું છે, ભગવાન એના ઉપર ખૂબ રાજી થાય. સ્વામી હમણાં બધી કથા કરી, રામ ભગવાન ભણવા પધાર્યા ગુરુના આશ્રમમાં, શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા ભણવા ગુરુના આશ્રમમાં, એમ ગોવિંદભાઈના દીકરા પણ ગુરુકુળમાં ભણવા પધાર્યા આવ્યા. શાસ્ત્રી અમારા ગુરુએ 75 વર્ષ પહેલાં વિચાર કર્યો કે અત્યારની પ્રજા મા બાપ વિહોણી થઈ જશે, એના મોટા હેતુથી અને સત્સંગ વર્ધિના કાર્યના હેતુથી આ ગુરુકુળની સ્થાપના કરી અને આ નાના નાના ગામડામાં રખડતા ભૂલડાઓ એને પકડી આવી લઈ આવી અને ગુરુકુળની અંદર એને સંસ્કાર દીધા. સવારમાં નાહવું ધોવું પૂજાપાઠ કરવા, સાંજે 1.5 કલાક ભજન ભક્તિ કીર્તન આરતી કરવાના, ઘેરે વિદ્યાર્થીઓ જાય તો એને મા બાપને પગે લાગે, મા બાપના આંખમાં આંસુડા આવી જાય. આહા, મારો દીકરો આશ્રમમાં ગુરુકુળમાં ભણીને આવ્યો, મને પગે લાગ્યો, એવો એને ભાવ થાય. એસ એસ સાહેબ, વાલા ભક્તજનો, આ ગુરુકુળ કરવાનો હેતુ આ જ હતો. જેમ સ્વતંત્ર આ ભારત થયું પણ એને સારા નાગરિક પણ જોઈ, તો ગામડે ગામડે મંદિરો થયા તો એના પૂજારી પણ જોઈ, સેવા કરનારા પણ જોઈ. તો અત્યારે તમે બધાય પ્રેમથી ભાવથી શ્રદ્ધાથી આ જ્ઞાન ગંગામાં સ્નાન કરી રહ્યા છો. 3 દિવસ તો ગંગા સ્નાનના દિવસ પૂરા થઈ ગયા, હવે 4 દિવસ રહ્યા ને બાકી. નાહી લ્યો, ધોઈ લ્યો, ભરી લ્યો, લઈ જાઓ એટલું તમારું, બાકી તો જ્યાં છે ત્યાં જ રહેવાનું છે. એટલે વહાલા ભક્તજનો, ખૂબ પ્રેમથી ભાવથી ટાઈમસર કથામાં આવી જાય, એમાં કટકી નહીં કરવાની હો, ઘણા કટકી કરે કે હજી તો ધૂન થાય છે ને કે, એટલે ધૂન આપણે નહીં કરવાની એમને. એટલે દરેક ભાવિક ભક્તો ટાઈમસર આવી અને આ સત્સંગ કથા વાર્તાનો લાભ લેજો. સ્વામી પણ સરસ તમને બધાની સમજૂતી પ્રમાણે કથા વાર્તા કરાવે છે, એટલે અમારે યજમાન પરિવાર અમારા વિદ્યાર્થી, એટલે અમને થોડું ગૌરવ પણ રહે. સ્વામીને આવવાનું હતું પણ એમ આ કોરોના હિસાબે એમનું શરીર નાજુક, એટલે પછી મને કીધું કે તમે જઈ આવજો. હરિભક્તો સંતો વિદ્યાર્થીઓ રાજી થાય એટલે આજે અમદાવાદથી નીકળી ભાવનગર ગયો અને ભાવનગરથી અત્યારે અહીં આવ્યો છું. હવે અત્યારે તરોડા અમારા ગુરુનું જે જન્મસ્થાન છે ત્યાં અત્યારે 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને છાત્રાલયની અંદર 2000 થી 2500 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં છાત્રાલયમાં 6 ધોરણથી 12 ધોરણ સુધીના સાયન્સ કોમર્સના પણ વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે અને અભ્યાસ કરે છે. કોઈના બાળકોને મૂકવા હોય તો બહુ પ્રશ્ન હોત થાય છે, જગ્યા મળતી નથી, ત્યારે કેટલાયને બોર્ડ મોટા મોટા મૂકવા પડે, જાહેરાતો કરવી પડે, પણ અમારા વિદ્યાર્થીઓ જાહેરાત કરે, એના માસીના, એના ફૂઈના, એના કાકાના, એના બાપાના દીકરા જે કોઈ હોય એ કે ત્યાં બહુ સારું ચાલે ને ભણવા, તું આ તું હાલ તું હાલ. આવી રીતે ભગવાનની દયાથી આ સત્સંગની વૃદ્ધિનું કાર્ય થાય છે, એટલે અમારા વિદ્યાર્થીને અમને એમ ગૌરવ થાય કે આ પ્રસાદીનું સ્થાન શ્રીજી મહારાજ 25-27 વર્ષ સુધી જ્યાં રહ્યા અને એમને એમ થયું કે આપણે ગઢપુરમાં આપણે કથા કરાવીએ, એમના પણ પરમ ભાગ્ય, એમના કુટુંબ પરિવાર બધા એને ભગવાન વિશેષ ને વિશેષ આવું બળ આપે, ભક્તિનું બળ આપે અને અવારનવાર આવા આયોજનો કરવાનું પણ એને ભગવાન શક્તિને બળ અને વ્યવસ્થા રીતે ભગવાન આપે અને સંતોને રાજી કરે. કરી કરીને જીવનમાં આ જ કરવાનું છે. સામે ઘણું હમણાં ભક્તિનું વાત બધી કરી,
એટલે વાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય તરીકે અત્યારે અમારા ગુરુ તરીકે ગણીએ તો દેવકૃષ્ણદાસજી સ્વામીએ બધા એને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ કીધા છે. આટલું કહીને મારા વાણીને વિરામ આપું છું. બોલો જય સ્વામિનારાયણ.